હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે દિલ્હીની અંદર જહાંગીરપુરમાં યાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો હનુમાન જયંતિને લઈને જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો જહાંગીરપુરીમાં શોભાયાત્રામાં આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે આ પથ્થરમારાની અંદર 6 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે આ સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહે જાણકારી મેળવી હતી દિલ્હીના સીપી પાસેથી તેમને તમામ વિગતો મેળવી હતી જરૂરી કડક પગલાં ભરવા માટેના નિર્દેશ પણ તેમના દ્વારા આપી દેવામાં આવ્યા છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની તૈનાતી કરી દેવામાં આવેલી છે સમગ્ર દિલ્હીમાં હાલ હાઈ એલર્ટ આપી દેવાયું છે ડ્રોન થી દિલ્હી પર નજર પણ રાખવામાં આવી રહી છે આરએએફ ની 2 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના આદેશ પણ સીપી દ્વારા આપી દેવામાં આવ્યા છે દિલ્હીમાં પોલીસ કમિશનર છે અસ્થાના અને હવે ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેવામાં તેમણે તેમની સાથે વાત કરી અમિત શાહે અસ્થાના સાથેની તમામ બાબતે વાત કરી હતી અને કડકાઈ સાથે નિર્દેશ કરી દીધા હતા કે કોઈ પણ પગલાં ભરવા પડે તો ભરી શકે એમ છે કેમ કે દિલ્હીની સ્થિતિ અને શાંતિને ડહોળવાના આ પ્રયત્નો છે